मांडवी तालुकामां विकसित भारत संकल्प यात्रानो मस्का खातेथी प्रारंभ करायो। जिल्लाभरमांथी विकसित भारत संकल्प यात्रानो प्रारंभ करावामां आव्यो छे, जेना भागे मांडवीमां पण मांडवी मुंद्राना धारासभ्य अनिरुद्ध दवेनी खास उपस्थितिमां विकसित भारत संकल्प यात्रानो प्रारंभ करावामां आव्यो हतो। सरकारनी दरेक योजना नानामां नाना व्यक्ति सुधी पहोंचे तेना प्रयासो आ संकल्प यात्रामां हाथ धरवामां आव्या छे। सरकारी अनेक योजनाओ छे जेने हजू अमुक लोको लाभ नथी लई रह्या, तो जे लोकोने जानकारी नथी मळी तेओने संपूर्ण जानकारी आपी मांडवी तालुकामां संकल्प यात्रा दरमियान सरकारी योजनाओनो वधुमां वधु लाभार्थीओ लाभ ले तेवी अपील धारासभ्य तेमज वहीवटीतंत्र द्वारा कराई छे। आ विकसित भारत संकल्प यात्रामां तालुकाना चूंटायेला प्रतिनिधिओ, ग्राम पंचायतना पदाधिकारीओ, सरकारी तंत्र तेमज गामना अने समाजना अनेक आगेवानो उपस्थित रह्या हता। संकल्प विकसित भारत आ वात साथे लई अने विकसित भारत योजना जे रथयात्रानो प्रारंभ मांडवी तालुकामां मस्का गामेथी अत्यारे करवामां आव्यो छे। आपणो संकल्प विकसित भारत एटले के 2047 अंदर आपणे ज्यारे आज़ादीना 100 वर्ष उजवा जई रह्या छीए त्यारे आपणा देशना वडाप्रधान आदरणीय नरेन्द्रभाई मोदी साहेबे एक आह्वान कर्युं छे कि ज्यारे आपणे 100 वर्ष उजवी आज़ादीना त्यारे आपणो देश पण विकसित देशोनी साथे ઊભો રહી શકે એ પ્રકારે વિકસિત ભારતની કલ્પના અને સંકલ્પ સાથે આગળ વધવા માટેનો આ કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર કુપોષિત બાળકની પણ ચિંતા કરવાની છે, ગરીબ માણસ માટે અનાજની પણ ચિંતા છે, દરિદ જેને દર્દ છે એવા દર્દી માટે દર્દીની ચિંતા પણ છે, જે માતાના ઘરે ગેસનો ચૂલો નથી ગરીબ માતાના ઘરે તો એના ઘરે ગેસના ચૂલાની પણ ચિંતા કરવાની છે। સરકારની તમામ યોજનાઓને લઈને આ યાત્રા ગામે ગામ આવવાની છે, જેમાં તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા મિત્રો, તાલુકા પંચાયતના સૌ પદાધિકારીઓ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ગામે ગામના સરપંચોને આમાં જોડવા માટેનું આહ્વાન કર્યું છે કે સૌ કોઈ પોતાના ગામમાં જ્યારે આ યાત્રા જ્યારે આવે ત્યારે એ યાત્રાનું સન્માન સાથે લાભ અપાવે, એ ગામની અંદર કોઈ લાભાર્થી બાકી ન રહે અને એ લાભાર્થી યોજનાના ફોર્મ ભરવાના હોય, એ કોઈ પણ પ્રકારનું બાળકનું કોઈ શિષ્યવૃત્તિનું કામ હોય, કોઈ વયવંદનાનું કામ હોય, કોઈ વિધવા સહાયનું કામ હોય, આવા તમામે તમામ યોજનાઓ જેટલી બધી સરકારની યોજનાઓ છે એ યોજનાઓને લઈને છેવાડાના માનવી સુધી પહોંચવું એવું આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને આ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે વિચાર કર્યો છે, એનો પ્રારંભ આજે માંડવી તાલુકાના મસ્કા ગામેથી ખૂબ સરસ રીતે થયો છે અને એનો લાભ સૌ કોઈ લે હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે આમાં ઊંચ નીચ ભેદભાવ ધર્મ કોઈ જાતનો ભેદભાવ વગર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમામ લોકો માટે સબકા સાથ સબકા વિકાસના ભાવ સાથે બધા જનું ભલું થાય એ માટે આ યાત્રા કરી છે। દરેક તાલુકાઓમાં આ યાત્રાઓ ફરવાની છે, એ પૈકી માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આજનો આ પ્રારંભ થયો છે, એમ દરેક વિધાનસભા ક્ષેત્રમાં આ થયો છે। દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપ આપના ગામમાં જ્યારે આ યાત્રા આવે ત્યારે એ મોદી સાહેબની આપેલી આ યાત્રાનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લઈએ। આજરોજ મસ્કા ખાતે આજ પહેલો જ પ્રોગ્રામ છે, અહીંયાથી સ્ટાર્ટ થયો છે આપણો સંકલ્પ વિકસિત ભારત। તો આપણે જોઈએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે ખૂબ સારી સરકારી યોજનાઓ નાનાથી કરી અને મોટેરા સુધીની બધી જ યોજનાઓ છે, જેમાં આપણે વાત કરીએ તો ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હોય, જનધન યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે પછી આયુષ્યમાન કાર્ડ યોજના હોય, તો આ બધા જે પણ અધિકારીઓ છે તાલુકા પંચાયતના આપણા પ્રાંતશ્રી હોય કે પછી TDO સાહેબ હોય, મામલતદાર હોય અને અમારા લોકપ્રિય ધારાસભ્ય આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખુદ પોતે ઉપસ્થિત થઈ અને આ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ લે એના માટે અમે પ્રયાસો કર્યા છીએ। જ્યારે આ યાત્રા આખા તાલુકામાં ફરવાની છે ત્યારે હું આ સ્થળેથી આહ્વાન કરું છું કે જે ગામોમાં આ જે સરકારી યોજનાનો લાભ નથી પહોંચ્યો તો આપ વધુમાં વધુ આ યોજનાનો લાભ લો। મસ્કા ગામે ભારત વિકાસ સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો અને સરકારશ્રીની વિવિધ યોજનાઓના ફોર્મ ભરવાના, જેમના ફોર્મ ભરી અને હુકમ મંજૂર કરાવ્યા છે
એવા હુકમ વિતરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, અન્નપૂર્ણા યોજના હોય, વિધવાસાય હોય, નિરાધાર વૃદ્ધ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, ઘર સે હર ઘર નલ યોજના હોય કે પછી સરકારશ્રીની કોઈ પણ યોજના હોય, તમામ યોજનાઓના આજે અહીં ફોર્મ ભરી અને લાભાર્થીઓના પહેલાં ફોર્મ ભરેલા હતા એમના હુકમ મંજૂર કરી અને આપવામાં આવ્યા છે. આજરોજ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ તાલુકાભરનો અહીંથી પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં પ્રાંત અધિકારી હાસમીન સાહેબ, મામલતદાર સાહેબ શ્રી, TDO શ્રી ચૌધરી સાહેબ શ્રી અને સરકારશ્રીનું વહીવટીતંત્ર સમગ્ર અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આજે સફળ બનાવ્યું છે ત્યારે ગ્રામજનોને બહોળી સંખ્યામાં લાભ મળે. આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડનું કામ હોય, રાશન કાર્ડનું કામ હોય કે સરકારશ્રીની કોઈ પણ યોજનાનું કામ હોય, સુકન્યા સમૃદ્ધિની યોજનાનું કામ હોય, એ દરેક યોજનાઓના ફોર્મ ભરી અને આજે એમનું આ સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો. અને હું એક આપના માધ્યમથી વિનંતી પણ કરીશ કે સરકારશ્રીની એટલી અનેક યોજનાઓ છે જેનો લાભ દરેક લોકો લે એવી ખાસ હું આપના માધ્યમથી વિનંતી પણ કરીશ. ડોક્યુમેન્ટ્સ, કાગળિયા આપણે પૂરતા પ્રમાણમાં સાથે રાખી અને સરકારના કોઈ પણ કર્મચારી, અધિકારી, વહીવટી વિભાગ હોય ત્યાં જઈ અને આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાને જે વિવિધ યોજનાઓ આપણા લોકો માટે જે ખુલ્લી મૂકી છે એનો દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવી અમારી નેમ છે. ક્રાઇટ એરિયામાં આવતા દરેક લાભાર્થીને આ લાભ મળવું જોઈએ એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. ત્યારે આજરોજ ધારાસભ્યશ્રી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અનેક ગામના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી શિલ્પાબેન, વિક્રમસિંહ જાડેજા ચેરમેન શ્રી અને સુરેશભાઈ સંગાર, નિલેશભાઈ, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આજે આ કાર્યક્રમ ખુલ્લું મુકાયું હતું. દિવાળીની ભારતના દરેક નાગરિકોને શુભકામનાઓ. આવનારું નવું વર્ષ દરેક માટે સુખ, સમૃદ્ધિ, શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના. શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન, અંજાર, કચ્છ.